નમસ્કાર, ડોક્ટર અમિત ચિતલિયા સિમ્સ હોસ્પિટલના નિયોનેટોલોજિસ્ટ અને પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ છે. સરળ શબ્દોમાં કહીએ તો જીવલેણ બીમારી ધરાવતા બાળકોની સારવારના નિષ્ણાત ડોક્ટર છે. પીડિયાટ્રિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ ડોક્ટર અમિત ચિતલિયાએ પીડિયાટ્રિક કાર્ડિયા ક્રિટિકલ કેરની ફેલોશિપ મેળવી છે. હાર્ટલિંક પ્રોગ્રામ અંતર્ગત તેઓએ સ્ટેનફોર્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ યુએસએની ટીમ સાથે કામ કર્યું છે. વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓમાંની એક એવી ચેરિટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નિયોનેટોલોજી બર્લિન જર્મની ખાતે ડોક્ટર અમિત ચિતલિયા ક્રિટિકલ કેર ફેલો તરીકે સન્માનિત થયા છે, જે આપણા માટે ગૌરવની વાત છે. નિયોનેટલ અને પીડિયાટ્રિક ફાઇબર ઓપ્ટિક બ્રોન્કોસ્કોપીઝથી એડવાન્સ ટ્રેનિંગ ડોક્ટર અમિત ચિતલિયાએ ફ્રાન્સ ખાતે લીધી છે, જેનાથી બાળકોના શ્વાસના અને ફેફસાના રોગોની સારવાર કરવાની કુશળતા તેમણે પ્રાપ્ત કરી છે. ડોક્ટર ચિતલિયા યુરોપિયન રેસ્પિરેટરી સોસાયટીના સક્રિય સભ્ય છે. તેઓના આર્ટિકલ્સ અને કેસ રિપોર્ટ્સ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રકાશિત થયા છે. નમસ્તે અમિતભાઈ. ડોક્ટર અમિતભાઈ, બાળકોમાં થતા જટિલ રોગો માટે કેવી સુવિધાઓનો વિકાસ થવો જરૂરી છે? અગત્યનો પ્રશ્ન છે આ, કારણ કે બાળકો માટેની સઘન સારવાર માટેના યુનિટ કે જેની એક તાતી જરૂરિયાત આપણા દેશમાં અને આપણા રાજ્યમાં છે, કે જેમાં યુનિટ એવા હોવા જોઈએ કે જેની અંદર એક જ છતની નીચે બધી જ પ્રકારની સારવાર બાળકોને મળી રહે એવી વ્યવસ્થા હોવી જોઈએ, જેનાથી ઓછામાં ઓછા સમયના ખર્ચથી વધારેમાં વધારે સરળતાથી અને સચોટતાથી બાળકોના રોગોનું નિદાન કરી શકાય અને નિદાન બાદ તુરંત બાળકોને સારવાર પૂરી પાડી શકાય. આ માટે બાળકો માટેના સ્પેશિયાલિસ્ટ સર્જન્સ, ઇન્ટેન્સિવિસ્ટ, રૂટીન બાળકોના સ્પેશિયાલિસ્ટ, બાળકોના કાર્ડિયોલોજિસ્ટ અને વિવિધ બીજી ફેકલ્ટીઝનો એક જ છત નીચે સમન્વય થવો બહુ જરૂરી છે, જે ચોક્કસ દર્શાવે છે કે એડલ્ટમાં થતા રોગો કરતાં આ બાળકોમાં થતા રોગો બહુ જ ઓછો સમયને જૂજ પાતળી લાઈન આપતા હોય છે એના મેનેજમેન્ટ માટે, જેના માટે આવી આવા યુનિટની વ્યવસ્થા કરવી એ ખૂબ જ જરૂરી થઈ જાય છે. ડોક્ટર સાહેબ, જ્યારે બાળક જન્મે છે ત્યારે તેણે કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે? ચોક્કસ તમારી વાત સાચી છે કે બધા જ બાળકો જન્મ પછી એક બહુ જ સ્મૂથ ટ્રાન્ઝિશનમાં નથી આવતા હોતા, કારણ કે બર્થ પ્રોસેસ ઇટસેલ્ફ એક કોમ્પ્લિકેટેડ પદ્ધતિ છે, કે જેની અંદર બાળકના જન્મ બાદ જો બાળકનું વજન 2.5 કિલોથી ઓછું હોય અથવા તો એ પ્રીમેચ્યોર કેટેગરીમાં આવતા હોય, એટલે કે પૂરતા પરિપક્વ થયા પહેલાં જો બાળકનો જન્મ થતો હોય, તો આ પ્રકારના બાળકોને ઘણી વખત આઈસીયુ એટલે કે સઘન સારવારની જરૂર પડતી હોય છે, જેમાં ઓવરઓલ ડેટા જોવા જઈએ તો બધા જ બર્થમાંથી 10% એટલે કે 100 લાઈવ બર્થમાંથી નિયરલી 10% બાળકો પ્રીમેચ્યોરિટી અને બીજા 11% બાળકો વિવિધ પ્રકારની શ્વાસની બીમારીઓ સાથે જન્મતા હોય છે, જે આ બધા જ બાળકોને યેન કેન પ્રકારે ક્રિટિકલ કેર અથવા તો સઘન સારવારની જરૂરિયાત પડતી હોય છે. ડોક્ટર સાહેબ, સઘન સારવાર બાદ આવા જટિલ રોગો ફરી થતા હોય છે ખરા? અને મોટાઓની સરખામણીમાં બાળકોમાં ક્રિટિકલ કેર સારવાર બાદ કેવા રિઝલ્ટની અપેક્ષાઓ માતા પિતાએ રાખવી જોઈએ? બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એટલા માટે માતા પિતા માટે કે જ્યારે બાળકમાં આટલા જટિલ રોગો બાદ જ્યારે એમના મનમાં સૌથી પહેલો પ્રશ્ન એ હોય કે એમના બાળકનું ફ્યુચર કેવું રહેશે અથવા તો આવો જ જટિલ રોગ ફરી પાછો ફ્યુચરમાં થશે કે નહીં, તો એના જવાબમાં ચોક્કસ એ કહી શકાય કે મોટે ભાગે બાળકમાં થતા શ્વાસના રોગો કે જે જન્મ પછી થતા હોય છે એની સારવાર જો સક્સેસફુલ રીતે થઈ જાય તો એ ક્યારેય રિકવર થતા હોતા નથી. અમુક પર્સન્ટેજને બાદ કરતાં, દાખલા તરીકે પ્રીમેચ્યોરિટી 26-28 અઠવાડિયા અથવા તો બીજી ભાષામાં કહીએ તો 1 કિલોથી ઓછું વજન હોય એ પ્રકારના બાળકોની સારવાર ઘણી લાંબી ચાલતી હોય છે અને એમાં ઘણી વખત અમુક રોગોનો ભાગ એ ફ્યુચરમાં રહી જતો હોય છે, જેના ચાન્સીસ ભલે બહુ જ જૂજ હોય પરંતુ 1 કિલોથી નીચેના બાળકો માટે ફ્યુચરની અંદર બ્રેઇન અને શ્વાસ એ બંને વસ્તુના રોગો માટેના આન્સર્સ એવી રીતે મળી જવા જોઈએ કે જેનાથી ફ્યુચર એ બાળકોનું કેવું રહેશે એનો પૂરેપૂરો અંદાજ આવે. રહી વાત એડલ્ટ સાથે કમ્પેરિઝનની, તો એ ચોક્કસ કહીશ કે મોટી ઉંમરના વ્યક્તિમાં થતા રોગો એ ધોઝ આર ડાઈંગ ટિશ્યુઝ, એટલે કે એ એડલ્ટ્સ પોતાનો સમય પૂરો કરી ચૂક્યા છે અને ત્યાર પછી એ કોઈ રોગોમાં સપડાયા છે, જેનાથી એમાં રિકવરીના ચાન્સીસ બાળકો કરતાં ઓછા હોય છે. એનો બીજા અર્થમાં કહીએ તો બાળકોમાં ગમે તેટલા પણ જટિલ રોગો થતા હોય, ટાઈમ પર સારવારથી મોટાભાગના બાળકોની અંદર સક્સેસ મળતી હોય છે.
આપના મતે બાળકો અને ખાસ કરીને પ્રીમેચ્યોર બાળકોની સારવાર માટે શું વિશિષ્ટ સાધનો એટલે કે ઉપકરણોની જરૂર રહેલ છે? પ્રીમેચ્યોર બાળકો એક એવો સબસેટ છે કે જે અત્યંત ડેલિકેટ સિસ્ટમ ધરાવે છે, જેમાં મોટા ભાગના પ્રશ્નોના જવાબ એ રિપોર્ટ્સ વગર કે લેબોરેટરી વગર કે બીજી પ્રકારના ઇન્વેસ્ટિગેશન્સ વગર ઘણી વખત એનો તાળો મળી શકતો નથી હોતો. આવા સંજોગોની અંદર એ ખૂબ જ અગત્યનું બની રહે છે કે એમની સારવાર માટે ના ગેજેટ્સ એના ઉપકરણો એ એમની માટેના સ્પેસિફિક બનેલા હોય. જેમ કે એડલ્ટ્સ માટેના ઉપકરણો એ બાળકોમાં ચલાવી નથી શકાતા, એવી જ રીતે પૂરતા સમયે જન્મેલા બાળકો કરતાં પ્રીમેચ્યોર બાળકોની સારવાર એ અત્યંત ડેલિકેટ હોય છે. સાધનોની સરખામણી કરીએ તો એવા સાધનો હાલની તારીખે આપણા દેશમાં પણ ઉપલબ્ધ છે કે જેની રિસેન્ટ ટેકનોલોજીથી બહુ જ ઓછા પ્રમાણની અંદર બ્લડ લેવાથી, દાખલા તરીકે કેપિલરી એબીજી એક એવો રિપોર્ટ છે કે જેમાં બાળક વેન્ટિલેટર પર હોય, પ્રીમેચ્યોર બાળકને આર્ટિફિશિયલ શ્વાસની કે કૃત્રિમ શ્વાસની જરૂર, ત્યારે આ પ્રકારના ઇન્વેસ્ટિગેશનથી બહુ જ જૂજ એવા બ્લડનું માત્રાથી ઘણા બધા એકસાથે ઇન્વેસ્ટિગેશન્સ થઈ શકતા હોય છે. આ એક એવો પ્રકાર છે જેને નોન ઇન્વેઝિવ ઓર લીસ્ટ ઇન્વેઝિવ, ઓછામાં ઓછું ઇન્વેઝિવ એવી પદ્ધતિ છે કે જેમાં બાળકને ઓછી ઈજા અને ઓછા બ્લડના વિડ્રોવલથી પણ ઘણા બધા રિપોર્ટ્સના ઘણા બધા પ્રશ્નોના આન્સર્સ કે જવાબો મળી શકતા હોય છે. એવી જ રીતે સઘન સારવારની અંદર વેન્ટિલેટર્સ એક એવી પદ્ધતિ છે, એવી પ્રણાલી છે કે જેમાં કૃત્રિમ શ્વાસ જ્યારે પ્રીમેચ્યોર બાળકોને જરૂર પડે, જેમ મેં કહ્યું એમ 21% બાળકોને શ્વાસની વિવિધ પ્રકારની બીમારીઓ થતી હોય છે જન્મ બાદ, કે જેમાં ઘણા ખરાને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડતી હોય છે, એટલે કે કૃત્રિમ શ્વાસની જરૂર પડતી હોય છે. આવા બાળકોના વેન્ટિલેટર્સ પ્રીમેચ્યોર માટે સ્પેસિફિક હોય છે કે જેનાથી વેન્ટિલેટરથી બાળકોના લંગ્સને એડિશનલ ઇન્જરીઝ ન થાય અને જેટલું બને એટલું ઝડપથી બાળક પોતાના નોર્મલ એક્ટિવિટીની અંદર આવી જાય. એટલે આ રીતે પ્રીમેચ્યોર બાળકોના ની સારવાર માટેના ઉપકરણો પણ અલગ હોય છે. બાળકોમાં થતી જન્મજાત ખામીઓ અંગેની સારવાર અંગે આપનો શું મત છે? બાળકોમાં જોવા મળતી વિવિધ ખામીઓ જેના નામ પ્રમાણે આપણે કહી શકીએ તો શ્વાસને લીધે થતી, શ્વાસમાં થતી કન્જનાઇટલ એબ્નોર્મલિટી એટલે કે જન્મજાત ખામીઓ, હૃદયને લગતી જન્મજાત ખામીઓ અને બાકીના બધા ઓર્ગન્સની જન્મજાત ખામીઓ. તો હૃદય અને શ્વાસ એ બંનેને કમ્બાઈન કરતા એટલે કે બંનેને જોડતા ઓલમોસ્ટ 1 in 1000 લાઈવ બર્થ એટલે કે 10,000 બાળકમાંથી એક બાળકને યેન કેન પ્રકારની જન્મજાત ખામીઓ રહેલી હોય છે, જેની સિવિયરિટી ઘણી વખત એવી હોય છે કે જેમાં એમને સર્જરીની જરૂર પડતી હોય છે, યા તો સર્જરી સિવાય બીજી કોઈ રીતે બાળકોને આઈસીયુમાં રહેવાની જરૂરિયાત પડતી હોય છે. પરંતુ જન્મજાત ખામીઓ હોવાથી બાળકનું ફ્યુચર સારું નથી રહેવાનું એ મત બિલકુલ ખોટો છે. મોટાભાગની હૃદયની બીમારીઓને સર્જરી અથવા સર્જરી વગર પણ કમ્પ્લીટલી રિકવરેબલ કન્ડિશનમાં લાવી શકાય છે અને મોટાભાગના આવા રોગોની સમયસર જો સારવાર થાય તો એ કન્જનાઇટલ એબ્નોર્મલિટી કમ્પ્લીટલી રિવર્સ કરી અને ફ્યુચર નોર્મલ બાળક જેવું આ બાળકોને આપી શકાતું હોય છે. અમુક જન્મજાત ખામીઓ દાખલા તરીકે બ્રેઇન રિલેટેડ એવી હોય છે કે જેમાં સચોટ નિદાન બાદ ઘણી વખત સારા રિઝલ્ટની અપેક્ષા નથી કરી શકાતી હોતી, જેને હિસાબે બાળકના ફ્યુચર પર ઘણો ફરક પડતો હોય છે. મોટાભાગે વેન્ટિલેટરની જરૂર પડવી એટલે રિઝલ્ટ સારું નહીં આવે એવી માન્યતા બાળકોના માતા પિતામાં પ્રવર્તી હોય છે, એ કેટલા અંશે સાચી છે? આ માન્યતા તદ્દન ખોટી છે. વેન્ટિલેટર એક એવું ઉપકરણ છે કે જે બાળકને પોતાની રિકવરીના ટાઈમ દરમિયાન કે જે સમય દરમિયાન પોતે પોતાની રીતે રોગમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે અથવા તો એના રોગમાંથી આપણે એમને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે વેન્ટિલેટર એક એવો સાંધો કરી આપે છે કે જેમાં બાળકને પોતાના શ્વાસ વિશે વિચારવાનું નથી રહેતું, એની એનર્જી પોતે શ્વાસ લઈને વેફાતી નથી અને એ એનર્જીનો સદુપયોગ મશીનરી દ્વારા કૃત્રિમ રીતે શ્વાસ પૂરો પાડીને બાળકને ઝડપથી સાજા કરવા માટે એનો ઉપયોગ થાય છે, જેને હિસાબે જો સાદી ભાષામાં કહી શકાય તો એ એક બૂન છે, એક એવી પદ્ધતિ છે કે જેનાથી સારામાં સારા રિઝલ્ટની અપેક્ષા કરી શકાતી હોય છે. એવા ડિસીઝ દાખલા તરીકે પ્રીમેચ્યોરિટી કે જેમાં લંગ્સ એટલે કે ફેફસામાં થતા રોગો મોટે ભાગે ટેમ્પરરી હોય છે કે અમુક સમય દરમિયાન બાદ એને અમુક સારવાર દાખલા તરીકે સર્ફેક્ટન્ટની સારવાર મળ્યા બાદ મોટે ભાગે વિધિન 7 ડેઝ વેન્ટિલેટરની જરૂરિયાત ચાલી જતી હોય છે અને બાળકો પોતાના નોર્મલ શ્વાસ પર આવી જતા હોય છે. તો આ એક એવી વસ્તુ છે કે જેમાં ટેમ્પરરી છે, બાળક પોતે સ્ટ્રગલ કરીને
મેચ્યોર થવા તરફ પ્રયાણ કરી રહ્યું છે એ દરમિયાન વેન્ટિલેટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સારવાર તરીકેના ભાગ તરીકે ઊભું થઈ શકે છે. માટે ચોક્કસ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે વેન્ટિલેટર પર બાળકનું હોવું એક સારી અપેક્ષા રાખવા માટેનો એક ભાગ છે, નહીં કે એ પ્રકારના બાળકો ક્યારેય સારા નહીં થાય. જનરલી ગભરાઈ જતા હોય છે માતા પિતા જ્યારે બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવે ત્યારે, પણ આ એક સારો રસ્તો છે, બાળકને હેલ્પ મળે છે. પ્રી મેચ્યોરિટી વિશે લોકોમાં રહેલા જ્ઞાનને બહોળું કરવા આપનો શું સંદેશ છે? જેમ તમે આગળના પ્રશ્નમાં કહ્યું એ જ રીતે મોટાભાગના લોકોમાં એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે જે બાળકો અધૂરા મહિને જન્મતા હોય છે એ બાળકોનું ફ્યુચર સારું નથી હોતું. ઉદાહરણ તરીકે ઘણા બધા લોકોના બી ઉદાહરણ લઈ શકીએ કે જે હિસ્ટ્રીમાં અને બીજી બધી રીતે પ્રીમેચ્યોર જન્મ્યા હોય છતાં પણ ફ્યુચરમાં બહુ જ સારું કામ કરી ચૂક્યા હોય છે. કહેવાનો તાત્પર્ય માત્ર એટલો જ છે કે પ્રીમેચ્યોરિટી ચોક્કસ એક ચિંતાનો વિષય છે. દિવસે ને દિવસે પ્રીમેચ્યોર બાળકોની સંખ્યા વધતી જાય છે, જેના ઘણા સામાજિક કારણો પણ છે. વધતી જતી ડિમાન્ડિંગ લાઈફ છે, લેટ મેરેજીસ છે, સ્ટ્રેસફુલ લાઈફ છે, વર્કિંગ મધર્સ છે અને ઇન્ફર્ટિલિટી છે. આ બધા કારણો એવા છે કે જેનાથી પ્રીમેચ્યોર બાળકોની સંખ્યા ચોક્કસ વધે છે અને એની સાથે ચિંતાઓ પણ વધે છે કે આવા બાળકોનું ફ્યુચર શું. જે બાળકો 30 અઠવાડિયા એટલે કે 30 વીક્સના મેચ્યોરિટી બાદ બાળકના ગર્ભમાંથી બહાર આવે એ બાળકો ગમે તેટલા વજનના પણ હોય એમાં મોર ધેન 80% સર્વાઈવલના ચાન્સીસ કહી શકાય છે. બાકીના 20% કેસીસની અંદર શ્વાસ, બ્રેઇન, આંતરડા અને ઇન્ફેક્શન આ ચાર સિસ્ટમ પર યોગ્ય પ્રકારે થોડો ઘણો પ્રોબ્લેમ્સ થોડા ઘણા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, પણ એમાંથી પણ ઘણા ખરા બાળકો સક્સેસફુલી ભલે સમય લાંબો લાગે પરંતુ ખૂબ જ સારા થઈને જતા હોય છે. 30 અઠવાડિયાથી નીચેનો સમય એવો ક્રિટિકલ સમય છે કે જેમાં બાળકોના પ્રીમેચ્યોર બાળકોના હરેક અવયવોની મેચ્યોરિટી એટલી સક્ષમ નથી હોતી કે એ આગળ પોતાનું જીવન પોતાની રીતે સક્ષમ કરી શકે. પ્રોવાઈડેડ જો આ પ્રકારના બાળકોનો જન્મ એવી હોસ્પિટલમાં થાય કે જેની અંદર બાળકોના એટલે કે ન્યુરોલોજિસ્ટ તાજા જન્મેલા બાળકોના સ્પેશિયાલિસ્ટ પણ ત્યાં જ હોય અને માતાના ડૉક્ટરો પણ ત્યાં જ હોય, તો એવી સિસ્ટમની અંદર ઓછામાં ઓછા સમયના ખર્ચથી જો આ બાળકોને સારવાર મળે અને સર્ફેક્ટન્ટ નામની સારવાર પદ્ધતિ જો એને તુરંત મળી જાય તો શ્વાસને રિલેટેડ જે કોઈ પણ પ્રોબ્લેમ્સ છે એના પર વિજય મેળવી શકાતો હોય છે. 26 વીકથી નીચે એટલે કે 26 અઠવાડિયાથી નીચે જો મેચ્યોરિટી હોય તો એ બાળકોમાં બહુ જ સારું ભવિષ્ય નથી આપી શકાતું હતું. વૈજ્ઞાનિક રીતે એ પ્રકારના બાળકો માટે સઘન પ્રયાસો બાદ પણ ઘણી સક્સેસ નથી હોતી, પરંતુ એ ભાગ 26 અઠવાડિયાથી નીચે કે 28 અઠવાડિયાથી નીચેની મેચ્યોરિટી ધરાવતા પ્રીમેચ્યોર બાળકો અત્યંત જવલ લે કે જૂજ હોય છે, જે રેરલી જોવા મળતા હોય છે. બાકીના બધા જ બાળકોની અંદર સારું ભવિષ્ય છે એવું કહી શકાય. સિમ્સ હોસ્પિટલમાં બાળકોના રોગોના ઇલાજ માટે કઈ વિશેષ વ્યવસ્થા છે? સિમ્સ હોસ્પિટલના બાળકોનો વિભાગ એક અનન્ય રીતે બાળકોના બધા જ રોગો માટેની સારવારનો સમન્વય કરીને આવ્યો છે કે જેમાં ન્યુરોલોજિસ્ટ, બાળકોના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, બાળકોના કાર્ડિયોલોજિસ્ટ, કાર્ડિયક સર્જન્સ, જનરલ પીડિયાટ્રિક સર્જન્સ, ન્યુરોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ આ બધા જ સુપર સ્પેશિયાલિસ્ટની સારવારની એમની એક્સપર્ટીઝ એક જ છત નીચે બાળકોને મળી શકે એવો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આ પ્રયાસના ભાગરૂપે બીજી વ્યવસ્થા બાળકોના હરેક પ્રકારના રોગો માટે એવી કરવામાં આવી છે કે જેના માટે સારામાં સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ દાખલા તરીકે નાઇટ્રિક ઓક્સાઇડ, હાઈ ફ્રિક્વન્સી ઓસિલેટર અથવા ફાઇબર ઓપ્ટિક બ્રોન્કોસ્કોપી, જે આ ત્રણેક સાધનો એવા છે કે જે જવલ્લે જ બીજા કોઈ સેન્ટરમાં જોવા મળતા હોય છે. ભલે બાળકોના આ પ્રકારના રોગોની સંખ્યા ઓછી હોય પરંતુ સંખ્યાને એક બાજુ રાખતા જ્યારે પણ જરૂર પડે ત્યારે આ સાધન સામગ્રીથી બાળકોને સાજા કરી શકાય એ માર્ગદર્શન અને એ સ્વપ્ન સાથે આ યુનિટ સ્થાપના કરવામાં આવી છે. અને આપે કહ્યું એમ મધરની કેર માટેનું પણ વ્યવસ્થા છે. મધર અને બાળક બંને એક જ છત નીચે સારવાર લઈ શકે એવા યુનિટની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. ડોક્ટર સાહેબ, બ્રોન્કોસ્કોપ એ શું છે? બ્રોન્કોસ્કોપ એ એક એવું સાધન છે કે સાદા શબ્દોમાં કહીએ તો એક એવું દૂરબીન છે કે જેનાથી બાળકોના શ્વાસના રોગો એટલે કે જન્મજાત ખામીઓની જે આપણે પહેલાં વાત કરી એ શ્વાસને રિલેટેડ જન્મજાત ખામીઓ અથવા નોર્મલ ફેફસાની અંદર કોઈ જીવલેણ ઇન્ફેક્શનથી બાળકોના ફેફસા ખરાબ થઈ ગયા હોય અથવા તો
ફોરેન બોડીઝ એટલે કે ન શ્વાસનળીમાં ન જવી જોઈએ એવી એવા કોઈ પણ પદાર્થની જોવો, ઠળીઓ ફસાઈ જવો, કે બાળકોના શ્વાસની અંદર અવરોધ હોવો, બાળકોનું હૃદયની વિવિધ નળીઓ શ્વાસની નળીઓને કમ્પ્રેસ કરતી, જેને વાસ્ક્યુલર રિંગ અમારી ભાષામાં કહેવાય છે, આવી બધી આવા બધા રોગોને માટે આ સાધન એક એવું સચોટ સાધન છે કે જેની અંદર દૂરબીન, એકદમ પાતળું દૂરબીન બાળકની શ્વાસની નળીમાં ઉતારી કોઈ પણ જાતના લાંબા એનેસ્થેસિયા અથવા તો લાંબા સ્ટે વગર બાળકોના એ પ્રોબ્લેમને સચોટ રીતે જાણે મરી આંખે આપણે જોઈ શકતા હોય એવા વિઝનની અંદર આપણે એને ચોક્કસ રીતે નિદાન કરી શકીએ છીએ. જરૂર પડે તો એમાંથી બાયોપ્સી અને વિવિધ પ્રકારના મટીરિયલ લેબોરેટરી માટે લઈ શકાય છે, દાખલા તરીકે બ્રોન્કોઅલ્વેઓલર લવાજ, જેનાથી મોટાભાગના ઇન્ફેક્શન્સનું સચોટ માહિતી મળતી હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ બાળક વેન્ટિલેટર પર છે અથવા તો જીવલેણ શ્વાસની બીમારીથી પીડાય છે પરંતુ એનો તાળો મળતો નથી કે કયા જંતુના હિસાબે આ રોગ થયો છે, આ પ્રકારના કિસ્સાની અંદર બહુ જ પાતળું એટલે કે 2.8 મિલીમીટર જેનો એક્સટર્નલ ડાયામીટર છે કે જેની બહારી ડાયામીટર બહારનો પરિઘ માત્ર 2.8 મિલીમીટર જ છે, એટલી પાતળી નળીને બાળકની શ્વાસનળીમાંથી પસાર કરી કોઈ પણ જાતના બાળકને ડેમેજ વગર એ ઇન્ફેક્શનનો તાળો મેળવી શકે છે. આ એક એવું યુનિક યંત્ર છે કે જે બહુ જ ઓછા જગ્યાએ ઓછી જગ્યાએ આપણા દેશમાં અવેલેબલ છે. વિશેષમાં સિમ્સ હોસ્પિટલનું આ યુનિટ કઈ રીતે કાર્યરત છે અને કઈ રીતે કામ કરે છે એ જોવા માટે હું તમને ચોક્કસ આમંત્રણ આપીશ કે આપ ખુદ યુનિટમાં આવો અને બાળકોની સારવાર અંગેની પદ્ધતિઓનું મૂલ્યાંકન કરો. ડૉક્ટર અમિતભાઈ ચિતલિયા પાસેથી આપણે ખૂબ જ સરસ માહિતી મેળવી. વધુ માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. અમારું સરનામું આ પ્રમાણે છે: સિમ્સ હોસ્પિટલ, કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, શુકન મોલ પાસે, ઓફ સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ 380060. ફોન નંબર્સ 0792771 2771 2771 2772 2773 2771 2774 2771 2775 અને ફેક્સ નંબર છે 0792771 2770. મોબાઈલ નંબર્સ છે 9825066664 અને 9825066668. ફરી મળીશું. નમસ્કાર.